નમસ્કાર દર્શક મિત્રો, S24 ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અમારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રૂપિનભાઈ પચીગર, જેઓ સુરત શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. સાહેબ, આપનું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. એમની બાજુમાં જ ઉપસ્થિત છે સંજયભાઈ પટવાચી, જેઓ સાઉથ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા છે. સાહેબ, આપનું પણ સ્વાગત કરું છું. ત્યાર પછી એમની બાજુમાં છે PVS શર્માજી, જેઓ ભાજપના લીડર છે. સાહેબ, આપનું પણ અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે. આજનો અમારો વિશેષ જે ફોન ઇન લાઈવ કાર્યક્રમ છે, GST મુદ્દા ઉપર જે ડિબેટ કાર્યક્રમ છે. સૌથી પહેલાં તો સાહેબ, આપની પાસેથી હું એવું કહીશ કે કાલથી GST લાગુ પડવાનો છે, તો આપનું એમાં શું માનવું છે? GST વન નેશન વન ટેક્સ, એ 70 વર્ષ પછી પહેલી વખતે ટેક્સ દુનિયામાં કોઈ ઐતિહાસિક કદમ છે. જી, અને આખા દેશમાં એક જ ટેક્સ લાગશે, એક વસ્તુ માટે એક જ ટેક્સ લાગશે. જી, તો આ વસ્તુ અદ્વિતીય છે, અત્યાર સુધી કંઈ થયું નથી, એટલે આપણે બધા આવકારીએ છીએ. જી સાહેબ, આપનું એમાં શું માનવું છે? GST જે રીતે નેશન માટે જરૂરી છે, પણ GST જે રીતે લાગુ કરવામાં આવ્યો છે અને આજ રાતથી 12 વાગ્યાથી જ્યારે GST અમલમાં આવશે, તેમાં ઘણા ધંધા રોજગારો માટે ખૂબ જ મુસીબત લઈને આવનારો છે. દાખલા તરીકે ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ કાળો દિવસ તરીકે હું માનું છું, જો સરકાર આમાં નિર્ણય નહીં લે તો એ કાળા દિવસ તરીકનો આજનો રાતના 12 વાગ્યા પછીની જે અમલ થશે એ ખૂબ જ આ ધંધાઓ માટે ખરાબ એ કારણો લઈને આવી રહ્યું છે એવું મને લાગે છે. રૂપિનભાઈ, આપનું શું કહેવું છે બાબતે? મને એમ લાગે છે કે GST એક આર્થિક ક્રાંતિ છે. બેઝિકલી અત્યાર સુધી સેલ ટેક્સ, એક્સાઇઝ અને અન્ય ટેક્સ લાગતા હતા, એટલે એક કરતાં વધુ ટેક્સ લોકોએ ભરવો પડતો હતો. હવે એક કરતાં વધુ ટેક્સ ભરવાને બદલે 22 જેટલા ટેક્સ ઓછા થઈ જશે અને એક ટેક્સ લાગશે, એનો એક દર લાગશે. આખા દેશના તમામ રાજ્યોમાં એક જ દરથી ટેક્સ લાગવાનો હોય ત્યારે એ સ્પર્ધાનું વાતાવરણ ઓછું કરશે. અત્યાર સુધી એવું થતું હતું કે ગુજરાત રાજ્યમાં ટેક્સ વધારે હોય અને બાજુના રાજ્યમાં ટેક્સ ઓછો હોય તો ઇન્ડસ્ટ્રી અહીંથી ત્યાં ચાલી જતી હતી. મને કહેવા દો કે ધીરુભાઈ અંબાણીએ જ્યારે પહેલીવાર અહીં સુરતમાં હજીરામાં એની એન્યુઅલ જનરલ મિટિંગ કરેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની, ત્યારે એમણે એમ કહેલું કે અત્યાર સુધી સુરત એ ડાયમંડ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાતું હતું, એ સિલ્ક સિટી તરીકે ઓળખાતું હતું, પણ હવે આ શહેર પ્લાસ્ટિક સિટી તરીકે ઓળખાશે. પરંતુ એ શક્ય નહીં બન્યું. એનું કારણ એ હતું કે તે વખતે ગુજરાત રાજ્યમાં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ઉપર સેલટેક્સ અને બધા કરો વધારે હતા, જ્યારે એની કમ્પેરિઝનમાં યુનિયન ટેરિટરીમાં સેલવાસામાં કરો ઓછા હતા. એટલે આખી ઇન્ડસ્ટ્રી, જે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી જેના ગ્રેન્યુઅલ આપણે નદી કિનારે હજીરામાં બનતા હોય અને અહીં પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ન વિસ્તરે, તો એનું એકમાત્ર કારણ આ રાજ્યના જુદા જુદા ટેક્સ હતા. એટલે મને એમ લાગે છે કે એને કારણે જે અનહેલ્ધી સ્પર્ધા થતી હતી એ અનહેલ્ધી સ્પર્ધા હવે અટકી જશે. હવે આખા દેશમાં એક જ ટેક્સ લાગશે, એક રાજ્ય એક દેશ એક ટેક્સની ફોર્મ્યુલાઈને આ GST આવી છે. અને એને કારણે મને એમ લાગે છે કે હા, એવું સમજી શકું છું કે શરૂઆતમાં ટીચિંગ ટ્રબલ હશે અને એ શરૂઆતની કેટલીક ટ્રબલો આપણને એમ લાગે કે આ નહીં હોવું જોઈતું હતું, પરંતુ ભવિષ્યમાં આ ટેક્સને કારણે એનું GDP પણ વધશે, ભારતમાં ઉત્પાદન વધશે, ભારતમાં અર્થક્રાંતિ થશે અને ભારત વિશ્વના તખતા પર ફરી એકવાર આગળ દોડશે એવું મારું માનવું છે. જી, થેન્ક યુ સાહેબ. શર્માજી, ટેક્સટાઇલ ઉદ્યોગને ખૂબ અસર પડી છે એવું લાગી રહ્યું છે, કારણ કે અત્યારે જે આંદોલનો ચાલી રહ્યા છે એ બાબત ઉપર આપનું શું કહેવું છે? ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી પર મોટાભાગના જે ટેક્સ સ્ટ્રક્ચર જે પહેલાં હતા એના જેટલું જ હમણાં ટેક્સ છે, એક્સેપ્ટ એ ટ્રેડર્સ ઉપર થોડોક 5% ટેક્સ લાદવામાં આવી છે. આ બેસિક પર્પઝ ટેક્સ લગાવવાની વાત નથી. ટેક્સ પર્પઝ એ છે કે જે વસ્તુ વેચાઈ જઈ રહી છે એનું લીગલ સ્ટેટસ હોય, એ ચોપડા પર આવે. એ લોકોને ક્રેડિટ મળવાનું છે અને જ્યારે એ લોકો વેચશે એ લોકોની ક્રેડિટ એ લોકોને એડજસ્ટ થવાનું છે, પણ પ્રેક્ટિકલી એ લોકોને 0.4% ટેક્સ લાગવાનું છે. એટલે 100 રૂપિયામાં એ લોકોને 40 પૈસાની ટેક્સ લાગવાની છે, એનાથી વધારે લાગવાની. પણ એક પ્રોસિજર છે, કેમ કે પહેલાં શું થતું હતું, સુરતમાં
70% વિધાઉટ બિલ માલ જતું હતું ટ્રેડર્સમાં. હવે એ બધું 100% એ લોકોએ ટેક્સમાં લાવવું જ પડે, ભલે એના ઉપર ટેક્સ નહીં હોય, પરંતુ આ દેશ માટે જરૂરી છે કે જ્યારે આપણા પ્રધાનમંત્રીએ નક્કી કર્યું હોય કે કાલા ધન કાલા ઇકોનોમી આપણે બંધ કરવું હોય, એમાં એ આ બહુ અદ્વિતીય આ ઐતિહાસિક કદમ છે. આના સિવાય તમે બ્લેક મનીનું ચલન અને બ્લેક માર્કેટનું બંધ નહીં કરી શકો. એટલા માટે આ ટ્રેડર્સ ઉપર જે ટેક્સ છે એ ટેક્સ નથી, ઇટ ઇઝ ઓનલી ટુ બ્રિંગ ધ સેલ્સ ઓન રેકોર્ડ. એના સિવાય હું એને ટેક્સ માનતો નથી. આપનું શું કહેવું છે સંજયભાઈ બાબતે? પહેલાં તો જીએસટીના અમલીકરણ પહેલાં દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બાબત અંગેની સોફ્ટવેર આ બાબત અંગેની ટેકનોલોજી સમગ્ર દેશની અંદર હોવું જોઈએ, પહેલી વાત. બીજી વાત, આજે પણ સુરતના એક્સાઇઝ અને જે ડિપાર્ટમેન્ટો છે ત્યાં આજ દિન સાંજ 8 વાગ્યા સુધી એ સોફ્ટવેર પ્રોવાઈડ નથી થયું, અને આજ રાત 12 વાગ્યાથી જ્યારે અમલીકરણ થશે ત્યારે આપણે કોઈપણ નિર્ણય જ્યારે નોટબંધીનો કર્યો ત્યારે નોટ નથી, અને જે દેશ આખો રોડ પર આવી ગયો એ જ હાલાકી જીએસટીની અંદર હજુ અધિકારીઓને પણ સમજ નથી કે જીએસટીને કયા ફોર્મેશનમાં કઈ રીતે લાગુ પડશે. શર્મા સાહેબે કીધું કે ટેક્સટાઇલની અંદર પહેલાં યાનની અંદર બેઝિક 18% ટેક્સ હતો અને બાકીના પ્રોસેસ વિવર્સ આ બધા યુનિટોને ફ્રી રાખવામાં આવ્યા હતા. એની જગ્યાએ 13% અત્યારે યાન પર કરવામાં આવ્યું, એના પછી પ્રોસેસ યુનિટ પર અલગ, એના પછી વિવર્સ પર અલગ, એના પછી જે ટ્રેડિંગ એટલે અલગ સમજો કે ટીકી ચોંટાડનારી બહેનો અસંગઠિત જેને લેબર્સ કહેવાય એની અંદર પણ એમને 18%નો જીએસટી લાગુ પડે છે. એટલે જોબ વર્ક કરનારી બેન એને પણ, જ્યારે સામાન્ય આમાં આ લોકોની ભારતીય જનતા પાર્ટીની જે પોલિસી છે એમાં હંમેશા પૈસાવાળાને ફાયદો થયો છે, આ જીએસટીમાં પણ એવું જ છે. નાના વેપારીઓને ભયંકર માર પડવાનો છે, નાના વેપારી આ ધંધામાંથી નીકળી જવું પડશે જો આને આ સ્ટ્રક્ચર ઊભું રહ્યું તો. પહેલાં તો નાણામંત્રીએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને સમજવાની જરૂર હતી. એવી જ રીતે સુરત એક બી એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલું છે, અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ કરોડો લાખો લોકોને રોજીરોટી આપે છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની અંદર બી પહેલાં એસોટેટ જે ડાયમંડ હતા એમાં 0.25% હતું, પણ આજે નવું જ્યારે સ્ટ્રક્ચર અમે જોયું ત્યારે અનએસોટેડ રફ ઇમ્પોર્ટ કરીએ છીએ ત્યારે 3% ટેક્સ એના પર લાદી દેવામાં આવ્યો. પછી એને મેન્યુફેક્ચરિંગ કરે એને 6%, પછી જે દલાલી કરે એક સામાન્ય બચારો નાનો માણસ હીરાની દલાલી કરે એના પર 18% જીએસટી. એટલે આ ધંધો સમજો કે ચાઇના છે તો ચાઇનાની અંદર ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. જે 100 રૂપિયાની જ્વેલરી એ જે ચાઇના વિશ્વના માર્કેટમાં આપશે એ આપણે 120 રૂપિયામાં આપી શકીએ જો આપણે ચાઇનાની કમ્પેરમાં કે વિશ્વના બીજા દેશોની કમ્પેરમાં ઊભા ના રહી શકીએ તો આ ધંધો ચાલવો મુશ્કેલ છે. હીરા ઉદ્યોગનો ધંધો હંમેશા ઇમ્પોર્ટ પર બી 2-3% વોલ્યુમ મોટું હોય છે, એટલે 2-3% નફે વેપારીઓ વેચી દેતા હોય છે રફને. મેન્યુફેક્ચરિંગની બી એ જ હાલત છે, જ્વેલરી પણ એ જ હાલત છે, 2-3% ધંધો છે. જ્યારે એની અંદર આટલો માતબર ટેક્સ ઠોકી દીધો તો આ ઇન્ડસ્ટ્રીઝ બી પાયમાલી આવનાર દિવસમાં સર્જાશે, બેરોજગારો વધશે. જો સરકારે આખા ઇન્ડસ્ટ્રીઝને ઓફિસરોને સાંભળ્યા પહેલાં ઇન્ડસ્ટ્રીયાલિસ્ટના 10 જણને એમના એસોસિએશનને બોલાવીને કીધું હોત કે ભાઈ આમાં તમારે કયા સ્ટ્રક્ચર છે ને કેટલા પર્સન્ટેજથી તમે આનો બિઝનેસ થાય છે એનો અભ્યાસ કર્યા વગર ખાલી ઠોપી દેવું અને આખા ઉદ્યોગને બાંધમાં લેવો અને આખા ઉદ્યોગના જે રોજગાર બેરોજગારી વધવાની, સરકાર રોજગારી આપી નથી શકતી. વર્ષમાં 2 કરોડ યુવાનોને રોજગારી આપનારી વાત કરનારની આ સરકાર આજે 2 લાખ યુવાનોની પણ રોજગારી ઊભી નથી કરી શકતી. આજે કેટલાય લાખો કાર્ય બચારા યુવાનો આવનારા એ બેરોજગાર થશે. અને હું વિનંતી કરીશ સરકારને, જીએસટી આવકાર્ય છે, વન નેશન વન ટેક્સ પ્રધાનમંત્રી જે તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે 14% હાઈએસ્ટ લેબ સાથે
આનું અમલીકરણ કરવાની વાત હતી ત્યારે જ આજના પ્રધાનમંત્રીએ નરેન્દ્રભાઈએ એમ કીધું હતું કે આ જીએસટી દેશને બરબાદ કરનારો આ જીએસટી છે. એ આખું ફોર્મેશનનો ઢાંચો બદલીને 28% હાઈએસ્ટ ટેક્સ સાથેનો જ્યારે એમને અત્યારે અમલ કરે છે ત્યારે દેશને આબાદ કરવાની વાત કરે છે. મારે એ કેવું છે બેન કે જ્યારે તમે સત્તા પર ના હો ત્યારે જુદી વાત, સત્તા પર આવે પછી જુદી વાત. એટલે મહેરબાની કરીને જે એમની પોલિસી છે ફક્ત ધનાઢ્યોને ફાયદો કરનારી છે, સામાન્ય અને નાના વેપારીઓ તરફ ન જોનારી આ પોલિસીને કારણે આવનારા દિવસોમાં તારાજી ફેલાશે હું ચોક્કસપણે માનું છું. જી શર્માજી, મને લાગે છે કે સંજયભાઈને હજુ જીએસટી સમજવામાં હજુ વાર લાગશે. નાના ઉદ્યોગો અને નાના વેપારીઓ માટે આ જીએસટીને એક કમ્પોઝિટ સિસ્ટમ છે. 20 લાખની નીચેના જે વાત કરતા હતા કે જે લોકો એના ઉપર કામ કરે એ લોકો ઓલરેડી એ લોકોને એક્ઝેમ્પશન છે. 70 લાખ સુધી જે કામ કરતા હોય એ લોકોને કમ્પોઝિટમાં તમારે લેવાનું છે. એટલે એમાં તમારે 20 લાખની ઉપર જે છે 70 લાખ સુધી એ લોકો કમ્પોઝિટ યુનિટમાં આવી શકે. એ વાત એક. વાત એમણે બીજી વાત કરી કે રફ ડાયમંડ પર 3% આપણે લાદવામાં આવી છે. રફ ડાયમંડ પર એમાં ત્રણ પ્રકારના રફ ડાયમંડ્સ છે, અસોર્ટેડ, અનએસોર્ટેડ અને એક વેગ. એટલા માટે મૂકવામાં આવી છે કે જ્યારે આ એની વેલ્યુ એડિશન થશે, જ્યારે ઇટ વિલ એઝ ઇટ ગોઝ ફોર જ્વેલરી મેકિંગ, એમાં શું થાય કે આ વેલ્યુ એડિશન ત્યાં જાય અને એને ક્રેડિટ ત્યાં મળવાનું છે. એટલે બેસિકલી જ્વેલરી ખરીદનાર ઉપર એમાં કંઈ બોજ પડવાનું નથી. અને એટલા માટે જે દલાલો હોય કે નાના વેપારી હોય કે ડાયમંડ ઇમ્પોર્ટ કરનાર હોય એ લોકો ઉપર કોઈ બોજ પડવાનો નથી. એટલે કોઈ ગભરાવાની જરૂર નથી. સંજયભાઈ બધાને ગભરાવવાની પ્રયત્ન કરે છે પણ તમારે ગભરાવવાની જરૂર નથી. આ બહુ સિમ્પલ છે. એટલે તમે સમજો તો તમે આ દેશની આર્થિક ક્રાંતિમાં ચોક્કસ ભાગ લઈ શકો. મિત્રો, મારે એક જ વસ્તુ કહેવું છે કે અત્યાર સુધી 70% ટેક્સટાઇલ બિઝનેસ ચોપડા પર આવતું નહોતું, હવે આવશે તો દેશમાં કેટલા રૂપિયા વધશે, દેશને કેટલો ટેક્સનો ફાયદો થશે, જ્યારે ટેક્સ આવશે તો પ્રજાને આપી શકાય એવા બધા કામો આપણે કરી શકીએ. હવે જ્યારે વાત કરીએ છીએ રોજગારની, મુદ્રા યોજનામાં ગયા વર્ષે સંજયભાઈ તમારા જ્ઞાન પૂરતું કે 3.5 કરોડ લોકોને અમે લોન આપીને એ લોકોને પોતાની રોજગાર ઉભા કરવા માટે અમે કર્યા છે. કાગળ પર નહીં, અમે ચેલેન્જ કરીએ છીએ. તમે પ્રૂવ કરો, અધરવાઇઝ કાગળ તમે જો કાગળ પર હોત તો પ્રૂવ કરો. અને એ લોકો બીજા 20-20 જણાને એ લોકોએ રોજગાર આપી છે. એટલે મોર દેન 7 કરોડ લોકોને સાહેબ ઓફિસ, મોર દેન 7 કરોડ લોકોને નહીં 70 કરોડ એવરેજ 20 પીપલ પર બિઝનેસ એ લોકોએ રોજગાર આપી છે. એટલે ઓવરઓલ લાસ્ટ 3 વર્ષમાં જ્યારથી નરેન્દ્રભાઈ સરકાર 2006 થી આવી છે, જે 70 કરોડ લોકોને અમે રોજગાર આપી શક્યા. ઓવરઓલ એવરેજ અમે એ નહીં કહી શકીએ બધાને રોજગાર આપ્યું, રોજગાર આપવાની તક આપી. રોજગાર આપવા માટે તમે બિઝનેસ કરો, બિઝનેસ માટે પૈસા અમે આપીએ છીએ, એ વસ્તુ અમે કરી છે. પણ આ લોકો કોંગ્રેસની વિચારધારા અલગ છે. કોંગ્રેસની વિચારધારા શું છે? બધું મફતમાં આપી દો, પછી એ લોકો તમારા ઉપર, સરકાર ઉપર ડિપેન્ડ થઈ જાય, પછી તમે એ લોકોને ગમે તેમ એ રીતે અમને યુઝ કરી શકો. પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળી જે સરકાર છે એ અમે એમ કહીએ છીએ, હર હાથ કો કામ હર ખેત કો પાણી. અમે એ વિચારધારામાં અમે માનીએ છીએ કે હરેક હાથનું કામ મળવું જોઈએ. એના માટે આ મુદ્રા યોજના હોય કે બીજા બધા જીએસટીમાં, તમે વિચારો બેન, આ વસ્તુ આટલા રૂપિયા ટેક્સમાં આવશે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા ઇન્વેસ્ટમેન્ટ થવાના છે, એમાં લાખો રોજગાર ઊભા થવાના છે, એનાથી રોડ બનશે, રસ્તા બનશે, કૃષિ યોજના બનશે, દરેક વાતમાં લોકોને નોકરી મળશે. આ બધી વસ્તુ ક્યાંથી થાય? ઇન્વેસ્ટમેન્ટ નહીં હોય તો, ઇન્વેસ્ટમેન્ટ માટે તમારે ટેક્સ જોઈએ. ટેક્સ આવશે તો જ ઇન્વેસ્ટમેન્ટ થશે, તો ટેક્સ આવશે તો જ રોજગાર વધશે. એટલે એમની વિચારધારા 70 વર્ષ અમે ભોગવ્યા છે. હવે આ 3 વર્ષમાં જે ડેવલપ થયું છે અને આવનાર સમયમાં નરેન્દ્રભાઈની નેતૃત્વમાં જે સરકાર ચાલવાની છે એની જે તમે કલ્પના કરશો ને કમ્પેરિઝન કરશો તો આ 70 વર્ષમાં આ લોકોએ જે કરી નથી શક્યા નરેન્દ્રભાઈની સરકાર 3 વર્ષમાં કરી શક્યા. ડિમોનેટાઇઝેશન એ શાના માટે હતું? કાલાધન રોકવા માટે, ટેરરિઝમને રોકવા માટે, કાઉન્ટરફીટ નોટ્સને રોકવા માટે. એ બધી વસ્તુ અમે સક્સેસફુલ થયા.
હવે નેક્સ્ટ આવ્યું, ગમે તે કરો, આજે હું એક ન્યૂઝપેપરમાં વાંચતો હતો, સ્વિટ્ઝર્લેન્ડમાં જે કાળાધનનું, જે ભારતીયોની કાળાધનનું હતું, એ 7.5% ઓછું થયું, એન્ડ ઇટ હેઝ લિમિટેડ ટુ 4,500 crores. આ લોકોના સમયમાં ઇટ હેડ ક્રોસ્ડ બિલિયન્સ ઓફ ડોલર્સ. આ ફરક છે નરેન્દ્રભાઈની સરકાર અને કોંગ્રેસ સરકારની, ફરક આ છે. સાહેબ આપનું શું કહેવું છે? મારું એમ કહેવું છે કે બેઝિકલી જીએસટીમાં જે દર નક્કી કરવામાં આવ્યા છે તે ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીને અને લક્ઝરી આઇટમને અને જરૂરિયાતની આઇટમોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા છે. કદાચ આ દેશમાં પહેલો એવો કાયદો છે જે કન્સેન્સસથી કરવામાં આવ્યો છે. આટલા બધા રાજ્યોના બધા ચીફ મિનિસ્ટરો ભેગા થાય અને કેન્દ્ર સરકાર ભેગી થાય અને એક કમિટી બને અને એ કમિટીમાં દર નક્કી થાય, એવો કદાચ આ પહેલો પ્રસંગ છે. સામાન્ય રીતે કેન્દ્ર સરકાર જ્યારે કોઈ પણ કાયદો લાવતી હોય તો કેન્દ્ર સરકારનું ફાઇનાન્સ મિનિસ્ટ્રી પોતાના દર નક્કી કરી દેતા હોય અને એ કાયદા અમલમાં મૂકી દેતા હોય, પરંતુ આમાં એવું નથી થયું. આમાં જુદા જુદા દરો નક્કી કરવા માટે બધા રાજ્યોની ચીફ મિનિસ્ટરને બોલાવવામાં આવ્યા, એના ફાઇનાન્સ મિનિસ્ટરને બોલાવવામાં આવ્યા અને પછી આ દરો નક્કી કરવામાં આવ્યા છે. અને બીજું એ છે કે આ જીએસટીનો અમલ આજથી થાય છે, પણ એની ચર્ચા તો આપણે ચર્ચા શું, એની શરૂઆત તો 2014થી થયેલી. અને સૌથી પહેલું તો પ્રણવ મુખર્જી જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ત્યારે એમણે જીએસટી માટેની દરખાસ્ત મૂકેલી હતી, બરાબર. અને ત્યાર પછી મનમોહનસિંહે પણ એના પર બહુ કામ કર્યું. અને એટલે જીએસટી કંઈ નવી વાત નથી, જીએસટી આપણને ખબર છે જીએસટી શું છે. આજે થઈ ગયેલી કે રાતોરાત ઊભી થયેલી 24 કલાકનું આ ડિસિઝન નથી, આ એક ચોક્કસ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થઈને આવેલું નિર્ણય છે. એટલે આપણે એમ નહીં કહી શકીએ કે જીએસટીને માટે હવે તમે અમને સમય આપો. જીએસટીને માટે સમય પૂરતો આપવામાં આવ્યો છે, એની ચર્ચાઓ થઈ છે. ઇવન ચીફ સેક્રેટરી જેવી વ્યક્તિ અહીંયા આવીને આ ટેક્સટાઇલના ઇન્ડસ્ટ્રીના લોકોને, ડાયમંડ ઇન્ડસ્ટ્રી લોકોને મળી છે, એની સાથે ચર્ચા કરી છે, એના પ્રશ્નો સમજ્યા છે. અને ત્યાર પછી નકે મારે આજે તમને કહું, હમણાં છેલ્લી જ કાઉન્સિલની મિટિંગ હમણાં 8 વાગે પતી ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે હમણાં જ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ફર્ટિલાઇઝર જે 12% નક્કી કરવામાં આવ્યું હતું તેને 5% કરી નાખવામાં આવ્યા. ધેટ મીન્સ કે સરકાર સેન્સિટિવ છે, સરકાર જાણે છે કે ભાઈ ખેડૂતને આ કદાચ પોસાય એમ નથી, તો એમણે 12%ના 5% કર્યા છે. એટલે હું એમ માનું છું કે આ પ્રક્રિયામાં હા કેટલીક હશે, હું એમ ચોક્કસપણે માનું છું કે શરૂઆતમાં કેટલીક તકલીફો પડશે, પરંતુ એ તકલીફોમાંથી આપણે રસ્તો કાઢતા શીખ્યા છે. અને અત્યાર સુધી એવું બન્યું છે જીએસટીમાં અનેક ચર્ચાઓ બાદ અનેક રીતે આપણા ચીફ સેક્રેટરી અઢિયા સાહેબ અહીંયા આવ્યા હતા અને અઢિયા સાહેબે આવીને જ્યારે પહેલાં પ્રોસેસિંગ પર 18% રેટ નક્કી કરેલો હતો અને પહેલાં પર ઓછો હતો, ત્યારે આપણે એમ કહ્યું કે નહીં, વાત તમારી બરાબર છે અને એને કન્સિડર કરવાનો પ્રયત્ન કર્યો. એટલે એવું નથી કે સરકાર કંઈ બંધ આંખો કરીને કામ કરતી હોય, સરકાર ખુલ્લી આંખે કામ કરે છે, ખુલ્લા મને કામ કરે છે. અને એને કારણે જે જે કંઈ તકલીફ હશે એ તકલીફનો ઉપાય એ ચોક્કસ લાવશે એવી મને ખાતરી છે. એટલે મને એમ લાગે છે કે આ જીએસટી એક નવો વળાંક છે, જીએસટી એક નવો સૂર્યોદય છે. અને આ જીએસટીના સૂર્યોદયમાં આ દેશ પ્રગતિ કરનારું છે, ત્યારે આપણે હવે એને કઈ રીતે સારી રીતે મૂકી શકાય. હવે એક વસ્તુ ચોક્કસ છે કે જીએસટી બદલી શકાવાનું નથી, જીએસટી પાસ થઈ ગયું છે અને તેમાં સર્વ પક્ષોએ મળીને જીએસટી પાસ થયું છે. હવે આપણે એમ કહીએ કે નહીં, હવે જીએસટીમાં આજે 12 વાગે કેમ તમે આ પ્રસંગ કર્યો એટલે અમે વિરોધ કરીએ છીએ, એ મને એમ લાગે નાદાની છે. તમે પોતે સરકારમાં બેસીને, પાર્લામેન્ટમાં બેસીને તમારે પક્ષોએ મળીને એ જીએસટી પસાર કર્યું છે, હવે માત્ર રાત્રે 12 વાગે કેમ કર્યું, એ કોઈ ક્વેશ્ચન છે? ઇટ્સ મિનિંગલેસ. એટલે મારું એમ કહેવું છે કે જે જે વાતો પર પ્રાધાન્ય આપવું જોઈએ તે વાતો પર પ્રાધાન્ય અપાવવું જોઈએ. અને તે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ખાસ કરીને મોદી સાહેબની સરકારમાં આ વસ્તુ હું જોઈ રહ્યો છું. એમણે જ્યાં પ્રાધાન્ય આપવાનું છે ત્યાં ચોક્કસ આપ્યું છે, એમણે જ્યાં લોકોની મુશ્કેલી હશે એને દૂર કરવાનો પ્રયત્ન કરવાનો હોય તો એમણે ચોક્કસ કર્યો છે. એટલે હું એમ માનું છું કે નાસીપાસ થવાની જરૂર નથી, જે કંઈ પણ પ્રોબ્લેમ હશે એ પ્રોબ્લેમનો ચર્ચા દ્વારા ચોક્કસ નિકાલ આવશે. પરંતુ જો કોઈ હડતાલનો જ માર્ગ લે તો મને એમ લાગે છે એ હડતાલ કદાચ મહિનો ચાલશે કે 1.5 મહિનો ચાલશે કે 2 મહિના ચાલશે, પણ
પરંતુ એને કારણે કદાચ હું એમ માનું છું કે નાના નાના વેપારીઓનો ધંધા રોજગાર બંધ થઈ જશે, અને બંધ થઈ ગયા છે એટલે એને એને તો ખાવાનું છે, એ ક્યાંથી ખાશે, એ ઘર કઈ રીતે ચલાવશે? એટલે મને હું વિનંતી કરું છું જે મિત્રો હડતાલનો માર્ગ લઈને રહ્યા છે કે તમે હડતાલનો માર્ગ છોડી દો, તમે ચર્ચાના માર્ગ પર આવો, તમે જે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્નની રજૂઆત કરો, તમારી વાતને સમજાવવાનો પ્રયત્ન કરો. હું એમ ચોક્કસપણે માનું છું કે આ સરકાર વાત સાંભળવા તૈયાર છે, ઓપન માઇન્ડે બેઠી છે અને ખુલ્લા દિલે કામ કરવા તૈયાર છે. સવાલ એટલો છે કે એક વસ્તુ નક્કી થઈ ગઈ છે, એ જીએસટી હવે એ ચોક્કસ જ છે, મિનમેક છે, આજે રાત્રે 12 વાગ્યા પછી એનો અમલ થવાનો છે. પરંતુ એ વાતને તો 5 મહિના પહેલાં નક્કી થઈ ગયેલું હતું અને બધી સરકારો બધા પક્ષોએ ભેગા મળીને નક્કી કરેલું હતું, એટલે હવે એનો બદલાવ કોઈ શક્ય જ નથી. એટલે એમ કોઈ માને કે ભાઈ હવે હું હડતાલ પાડું એટલે હવે જીએસટી નીકળી જશે, તે વાતમાં માલ નથી. એટલે મારું તો માત્ર એટલું જ કહેવું છે કે જે કોઈ પણ હોય તેણે ચર્ચાનો માર્ગ અપનાવવો જોઈએ અને રસ્તો કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ. હું ચોક્કસપણે માનું છું કે કેટલાક ધંધાઓમાં ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મુશ્કેલી હશે, પરંતુ એ મુશ્કેલીનો માર્ગ નીકળશે એવી મને ખાતરી છે. જીએસટીની વાત રૂપિનભાઈએ કરી, પણ જે આખા વિશ્વના જેટલા દેશો છે, ચાઇના, કુવૈત, મલેશિયા, થાઈલેન્ડથી લેવા વિકસિત દેશો જેના કમ્પેરમાં હિન્દુસ્તાનનું એક શહેર પણ ના આવી શકે એવા વિકસિત દેશોની અંદર, જાપાન, ઓસ્ટ્રેલિયા, બધામાં સ્લેબમાં 70%થી વધારે કોઈનો સ્લેબ નથી. પહેલી વાત, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જીએસટી લાવવો એનો વિરોધ નથી, પણ જીએસટીને જે રીતે ઢાંચો બદલીને, જે રીતે ઇન્ડસ્ટ્રીઝનો અભ્યાસ કર્યા વગર, જે રીતે લાદવામાં આવ્યો છે, ટેક્સટાઇલ, ડાયમંડ, એવા અસંખ્ય ઇશ્યુઓ છે. આજે ઇન્કમ, તમે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં જુઓ, જે જીવન પોલિસી લોકોના લાઈફ ઇન્સ્યોરન્સ છે, મેડિક્લેમ છે, એની અંદર પણ તમે વધારીને 18%નો સ્લેબ કરી દીધો. એવી રીતે બેન્કિંગ ક્ષેત્રમાં સર્વિસ આપે છે, બેન્કિંગમાં નાનામાં નાનો માણસ લાભ લેવાનો છે એના પણ 18% કરી દેવામાં આવ્યા છે. આવા ઘણી નાની નાની વસ્તુઓ છે જ્યાં પૈસાને કઈ રીતે ખેંચવા સામાન્ય જણ પાસેથી એ સરકારનો. બીજી કે વાત સવાલ છે ચર્ચાનો, સ્મૃતિ ઈરાણીજી ટેક્સટાઇલ મંત્રી હોવા છતાં જો એ ટાઈમ ના આપી શકતા હોય તો કોની સાથે ચર્ચા કરવી? આ સરકારને એટલો બધો ઇગોસ્ટિક સરકાર અરુણ જેટલીજી હોય કે સ્મૃતિ ઈરાણીજી હોય, કોઈ બી પ્રશ્નો તમારે એનો હલ લાવવો કે ન લાવવો એ ડિફરન્ટ થિંગ છે, પણ બેસીને એમની એકવાર, બે વાર, ત્રણ વાર રજૂઆત સાંભળવી જોઈએ. વેપારી વર્ગ છે, ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ છે, આટલી મોટો ઉદ્યોગો છે, લાખો કરોડો લોકોને રોજી આપતી આ જ્યારે ઉદ્યોગ હોય, એને શાંતિથી સાંભળવાની ફરજ દરેક જે વહીવટની અંદર જે વહીવટ કરનારા મિનિસ્ટરો છે કે અધિકારીઓ છે એને સાંભળવાની જરૂર છે. જ્યારે ટાઈમ ના આપો, એમની સાથે ગમે તેવું વર્તન કરવું હું માનું છું, ત્યાં સુધી આ દેશમાં વ્યવહારિક નથી, લોકશાહી છે. સવાલ શર્માજીએ કીધો કે ડિમોનેટાઇઝેશનથી આતંકવાદ ઓછો થયો, કાળું નાણું. હું એમ માનું છું કે ડી જે થયું નોટબંધી પછી, કેટલી રોજગારી યુવાનો બેરોજગાર થયા, કેટલો આતંકવાદ ઓછો થયો, આંકડા છે આતંકવાદ વધ્યો, ક્રોસ ટેરર જે વધ્યો, કેટલા આર્મી જવાન શહીદ થયા યુપીએ સરકારમાં થયા, એનાથી 10 ગણા એનડીએના નરેન્દ્રભાઈની સરકારમાં થયા. કાળું નાણુંનો જે લાભ દેશને મળવો જોઈએ, જે ઈરાદાથી કરવામાં આવ્યો, એનો 0.01% પણ આ દેશને લાભ નથી થયો. એ મારા આંકડા નહીં, સરકારી આંકડા છે. સરકારી આંકડા મુજબ નોકરીઓ ગઈ છે, સરકારી આંકડા મુજબ નવી નોકરીઓ મળી નથી, અને 70 લાખ રોજગારી આપવાની વાત વડીલશ્રીએ કરી, હું એમ દાવા સાથે કહેવા માગું છું. સરકારી આંકડા છે, 2 લાખથી વધારે રોજગારી આપી નથી શક્યા, જે 1 કરોડની વાત, ઓફિશિયલી આંકડો, જે નોકરી આપવાની વાત હતી આજે ઓફિશિયલી 2 લાખનો આંકડો નથી. અને આ જીએસટીથી લાગુ, અમે જીએસટીનો વિરોધ નથી કરતા, પણ જીએસટી જે રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે એની સામે અમારા વાંધો છે. કોંગ્રેસ પાર્ટી જે તે પ્લેટફોર્મ પર વિરોધ કરશે અને ઇન્ડસ્ટ્રીઝની પડખે, નાના વેપારીઓની પડખે કોંગ્રેસ પાર્ટી રહેશે, રહેશે ને રહેશે, ચાહે એમાં જે બી અમારી એમની લોકોની માનસિકતા હોય.
ભારતીય જનતા પાર્ટીની જે બી માનસિકતા હોય, પણ જે રીતે આ સ્ટ્રક્ચર અને ઉદ્યોગ મળતા હોય તો ઉદ્યોગની પડખે રહીને આજે લાખો કરોડો રોજી રોટી આપતા ઉદ્યોગો હોય. આજે હું ચેમ્બર ઓફ કોમર્સને બી કહેવા માગું છું, જૂનાગઢ અને રાજકોટના ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓને પડખે રહીને રજૂઆત કરી. સુરતના ચેમ્બર ઓફ કોમર્સ શરમ સાથે કહેવું પડે છે મારે કે સત્તાવાળી પાર્ટીની ભાઠાઈ કરવા સિવાય કોઈ કામગીરી નથી કરી, અને જે રીતે રજૂઆત વેપારીઓને લીડ લઈને કરવી જોઈતી હતી એ રાજકીય શેહમાં આવીને ચેમ્બર ઓફ કોમર્સે બી એનો રોલ અદા ચૂકવી ગયા છે. અને હું એમ માનું છું ચોક્કસ કે ચેમ્બર ઓફ કોમર્સ, સુરત શહેરના ચેમ્બર ઓફ કોમર્સે લીડ લઈને વેપારીઓની આગેવાની લેવી જોઈએ અને રજૂઆત સક્ષમ કરવી જોઈએ, ધારદાર રજૂઆત કરવી જોઈએ. પણ એમને સરકારની શરમમાં, સરકારની ભાટાઈગીરી કરવામાં ચેમ્બર ઓફ કોમર્સ પોતાનો વિવેક ચૂકી ગઈ છે. આવું ભૂતકાળમાં બી થયું છે અને વર્તમાન બી થયું છે. એટલે હું ચોક્કસપણે કહેવા માગું છું કે અમે આ જીએસટીના જે રીતે ઢાંચું લાગુ કરવામાં આવી રહ્યો છે એની સામે અમને વાંધો છે, એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સામે વાંધો છે, અને જે રીતે ટેક્સના સ્લેબ વધારવામાં આવ્યા છે એ આવનારા દિવસોમાં આ દેશના અમુક ઉદ્યોગો પર ખૂબ મોટું ભારણ પડશે, રોજગારીની તકો ઓછી થશે અને નાના વેપારીઓને ખૂબ મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. શર્માજી, આપનું શું કહેવું છે? મારે ત્રણ વસ્તુ જે મારા મિત્ર સંજયભાઈએ કીધું, કોંગ્રેસ બેસિકલી આ મુદ્દાને પોલિટિસાઈઝ કરવા માંગે છે, કેમ કે એમને એ લોકોને લાગી ગયું કે અમારા હાથથી જીએસટી નહીં આવી શકે એટલે ગમે ત્યાં કરીને બગાડીએ. જ્યારે જીએસટીની જ્યારે શરૂઆત થઈ, જ્યારે ચર્ચા શરૂ થઈ, ત્યારે કોંગ્રેસ જ્યારે સમર્થન આપતા પહેલા 18% સીલિંગવાળું ટેક્સ એ લોકો એક્સેપ્ટ કરેલા હતા. હા, તો આજે હું ગરુથી કહું છું 99.5% જે ગુડ્સ છે એ બધા 18%માં આવે છે. 18% અથવા નીચે, ઓનલી 0.5, એટલે લક્ઝરી ગુડ્સ છે, સિગરેટ્સ છે, એવા આલ્કોહોલ છે, એ લક્ઝરી હોટેલ્સ છે, એવા જ એવા એવા જ પ્રોડક્ટ છે જે 28% ઉપર છે. નંબર ટુ, જ્યારે સંજયભાઈએ કમ્પેરિઝન કરી કે થાઈલેન્ડ, જાપાન, સિંગાપોર આ બધા કન્ટ્રીઝ ડેવલપ કેટલા સારા માટે થયા, એટલા માટે થયા કેમ કે દે હેડ વન નેશન વન ટેક્સ. એ વસ્તુ આપણે કરીએ છીએ, આપણે પણ વિકાસની તરફ જવાના ઈચ્છીએ છીએ. એટલા માટે નરેન્દ્રભાઈ આ બધું ચર્ચા કરી સમજ્યા એના પછી આ નક્કી કરી કે ભાઈ આ જીએસટી આપણે લાવીએ. ભલે એમને વિરોધ કર્યું છે, પણ જ્યારે એમને લાગ્યું કે આ વસ્તુ આ દેશની હિતમાં છે અને આવી રીતે કરવાથી હિતમાં છે, ત્યારે એમણે પોતે બિલ લઈને આવ્યા પાર્લામેન્ટમાં અને એના ઉપર ચર્ચા કરી, એટલે આ બિલ હવે આજે પાસ થયું. કોંગ્રેસવાળાને હું અભિનંદન આપું છું, એ લોકો સમર્થન કરી છે, પણ આજે પોલિટિસાઈઝ નહીં કરો એને. ચેમ્બરવાળાને ગાળ આપવાથી, ચેમ્બરવાળાને કહેવાથી કે તમે વેચાઈ ગયા, કે તમારો કાંઈ હવે જીએસટી રોકવાનો નથી, તમે શ્રેય લો, તમે કહો અમે સમર્થન કરી છે. ઓનલી લક્ઝરી તમે, હા, સૂટ બૂટ ની સરકાર એ લોકોની છે, એ હતી પહેલા, એટલા માટે એ લોકો જે 28% ની જે અમે ટેક્સ લાગવા માંગીએ છીએ એના વિરોધ કરીએ છીએ. એ કેમ વિરોધ કરે છે એ લોકો? 28% ના જે લક્ઝરી ગુડ્સ છે એ લોકોને ઉપર વધારે ટેક્સ લેવાનો આપણો ફરજ છે, કેમ કે જેના પાસે હેવ્સ એન્ડ હેવ નોટ્સની જ્યારે આપણે વાત કરીએ, જે લોકો પાસે વધારે પૈસા હોય એ લોકો પાસેથી લઈને આપણે જેના પાસે નથી એને આપવાની વાત છે. હવે જ્યારે બીજી વસ્તુ, નરેન્દ્રભાઈની સરકાર જેટલી સંવેદનશીલ સરકાર, જે અમારા રૂપિનભાઈ હમણાં જ વાત કરી કે જ્યારે એમને લાગ્યું, અત્યાર સુધી બેન તમે જો કે 5 જ્યારે જીએસટી કાઉન્સિલના મિટિંગો થયા, દરેક મિટિંગમાં દરેક મંત્રી, દરેક રાજ્યના મંત્રીઓ સાથે ચર્ચા વિચારણા કરીને ઘણી બધી આઈટમ્સના રેટ ઓછા કર્યા. આજે રૂપિનભાઈ હમણે અમને કીધું કે ભાઈ 12%થી સીધા 5% કર્યા. એટલે કઈ આ સંવેદનશીલ સરકાર જ કરી શકે, કિસાન હિત સરકાર જ કરી શકે, બીજું કોઈ કરશે કે? કે શાના માટે 12%થી જે કાલથી આજે રાતથી લાગુ પડવાના હોય એટલે રાત્રે મિટિંગ યોજીને એમાં ઓછું કર્યા? એનાથી આપણે કહી શકીએ કે આ સરકાર સંવેદનશીલ સરકાર છે. હવે ઘમંડની વાત સંજયભાઈએ કરી, એ કહેવું નહીં જોઈએ, ઘમંડ તો એમના DNAમાં છે. આખા હવે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી, એમના માતાજી અને આખો તમે લીનેજ જોશો ને એ બધા ઘમંડી છે. કોણે ફાડી નાખી? જે સરકાર મનમોહન સિંઘની સરકારમાં એક ઓર્ડિનન્સ પાસ થયું હતું એ પબ્લિકમાં વિરોધ કરવા માટે આવીને એ ફાડી નાખ્યા, એ ઘમંડ કોની હતી?
એ કોંગ્રેસ પાર્ટી નહીં હતી, ભારતીય જનતા પાર્ટી કોઈ દિવસ કોઈ મંત્રી, આજે પણ જીએસટીના મુદ્દે ટેક્સટાઇલ ટ્રેડર્સ ગયા હતા, એ લોકોને મળવા માટે મિટિંગ આપી હતી, છેલ્લે ઘડી એ લોકો એકમાંથી એક મિસ થઈ ગયા કે ગમે તે સાહેબ ખબર નથી, પણ સમજાવવા માટે જ્યારે રૂપિયનભાઈ જેવા માણસો અમને કહે છે કે રેવન્યુ સેક્રેટરી જેવા હસમુખભાઈ અઢિયા અહીંયા આવીને બધા ટ્રેડને સમજાવે છે કે આ વસ્તુ તમારા હિતમાં છે, દેશની હિતમાં છે, અને તમે તમને કોઈ એના ઉપર ભોજ નથી, તમને 0.4% ભોજ છે, એના તમે ભોજ નહીં લઈ શકો, એ પણ તમે કસ્ટમરને પણ આપવાના છે, તમારા જેબમાંથી એક રૂપિયા આપવાના નથી. કોસ્ટ વાઇઝ કોઈને આ ભાઈ બધાને ડરાવે છે કે હવે હવે વધશે, કોઈ જીએસટી ભૂત આવી ગઈ છે, હવે બધા શું કહેવાય ભાવ વધી જશે, આખો આઉટ ઓફ કંટ્રોલ થઈ જશે. હું ગેરંટી સાથે કરી શકું, હું ઇન્કમટેક્સમાં 20 વર્ષ નોકરી કર્યો છે એટલે મને ખબર છે, આમાં એવું કંઈ થવાનું નથી. 100% આ પ્રાઇસ કંટ્રોલ થશે. ટેમ્પરરી એઝ એન ઇકોનોમિક સ્ટુડન્ટ હું એટલું કહી શકું, કદાચ 1-2% ફુગાવો વધશે, કેમકે આખી સિસ્ટમમાં આવતા પરચેઝ એન્ડ સેલ વધારે થવાનું છે, બધું ચોપડા પર આવવાના છે, એટલે તમને 1-2% એટલે આજે જે 2% ફુગાવો છે 2.49 એ કદાચ 4% સુધી જશે, પણ દેટ ઇઝ ધ સીલિંગ આરબીઆઈ હેઝ. આરબીઆઈને આજે પણ એ લોકો 1.6% સુધી એ લોકો હજુ એ લોકોને મેનેજ કરી શકે એ લોકો, એટલે 1.6% સુધી પણ પહોંચશે તો આ વર્ષમાં જે ફિસ્કલ ડેફિસિટની કંટ્રોલ જે આપણા નાણામંત્રીએ ધ્યાનમાં રાખ્યું છે કે મારા જીડીપીમાંથી ઓનલી 4% જેટલું હું ફિસ્કલ ડેફિસિટ રાખું, એ આપણે અચીવ કરીશું તો હું તમને કહું કે સુવર્ણકાલ આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદીની સરકાર આવનાર 2 વર્ષમાં આ દેશને આપશે. માન્ય મનમોહન સિંહજીએ પાર્લામેન્ટની અંદર નોટબંધી પછી એમ કીધું હતું કે આ નોટબંધીની અસરથી દેશનો જીડીપી 2% ગ્રોથ ઓછો થઈ જશે, અને જ્યારે આજે ત્યારે બધા હસતા હતા અને જાત જાતની કોમેન્ટ્સો માન્ય મનમોહન સિંહજી માટે કરતા હતા, પણ જ્યારે આજે વાસ્તવિકતા આંકડા આવ્યા 2% ગ્રોથ ડાઉન ગયો જીડીપી ગ્રોથ, અને 1% જીડીપી ગ્રોથ ડાઉન થાય એટલે દેશનું 1,00,000 કરોડ નાણું ઓછું થાય. 2% જીડીપી ગ્રોથ ઘટ્યો એ મારા આંકડા નથી, એ આ દેશના આંકડા છે, અને એ 2% ગ્રોથ ઘટવાને કારણે આ દેશમાંથી 2,00,000 કરોડ રૂપિયા ઓછા થયા. આના કારણે દેશની રોજગારી આજે જે તમે સામાન્ય જનને પૂછો ને, એ શર્માજી કે રૂપિનભાઈ બંને નિષ્ણાંતો છે દરેક સેક્ટરમાં, એ ના બોલી શકે ઓન બોર્ડ, પણ જ્યારે વાસ્તવિકતા શહેરના લોકો સામાન્ય લોકો માટે તમે પૂછો તો એમ કહી શકે કે ભાઈ છેલ્લા 1-1.5 વર્ષથી લોકોના ધંધા ઠપ થઈ ગયા છે, બિઝનેસ ટોટલી ઠપ થઈ ગયો છે, આજે લોકોની મૂડી ફરતી બંધ થઈ ગઈ છે, અને આ બધી જે અસરો છે એ ખૂબ લાંબા ગાળે, તરત તો ઇફેક્ટ ના આવે, પણ જ્યારે આની બેડ ઇફેક્ટ આવે તો બી એને 6 મહિના 8 મહિના વર્ષ થાય. જેમ જીએસટી પણ અમુક સેક્ટરમાં છે તે ખૂબ જ, જો સરકાર ખૂબ જ ગંભીરતાથી નહીં વિચારે તો આ ઉદ્યોગોને આવનારા દિવસમાં ખૂબ મોટો માર પડશે. હજુ બી હું કહું છું ને, એ તમે આવનારા દિવસોમાં પાછા મળીશું ત્યારે હું ચોક્કસ કહીશ કે આ ગ્રોથ કેટલો અટક્યો અને કેટલો એનો પોઝિટિવનેસ આવ્યો. સાહેબ, ટેક્સટાઇલ ઉદ્યોગ 5 તારીખથી કદાચ આંદોલન કરવા ઉપર છે, તો એનું શું નિર્ણય આવી શકે એમ છે? બેન, એક આજે છેલ્લો જીએસટી કાઉન્સિલની મિટિંગ હતી કે કાલથી આપણે શરૂ કરવાના છે, એટલે 5%ની જે એ લોકોની ડિમાન્ડ રદ કરવા માટે હતી એ નામુમકિન છે, એ પોસિબલ જ નથી. સંપૂર્ણ રદ કરવાની વાત છે અત્યારે, સંપૂર્ણ માફી આપવાની એ પોસિબલ જ નથી. એ લોકો મારા સાથે ચર્ચા કરી હતી, એમાં એમાં એમના 2-3 લીડર્સ મારા સાથે ચર્ચામાં આવ્યા હતા. એ લોકોની એક ટીધિંગ પ્રોબ્લેમ છે કે અમે કેવી રીતે અંદર એન્ટર કરી શકીએ, કે અમારા પાસે ટેકનોલોજી નથી, અમારા પાસે ઇન્ટરનેટની સુવિધા નથી, અમારા પાસે એકાઉન્ટન્ટની તાત્કાલિક સોફ્ટવેરની સુવિધા નથી, પણ એના માટે 2 મહિનાનો ટાઈમ તો આપેલું છે. હું આ લોકોને રિક્વેસ્ટ કરી, તમે હજુ પ્રધાનમંત્રીને, ટેક્સટાઇલ મંત્રીને, નાણામંત્રીને અને રેવન્યુ સેક્રેટરીને તમે રજૂઆત કરશો, અમે પણ રજૂઆત કરીશું. ટેમ્પરરી પ્રોબ્લેમ છે, ટેમ્પરરી પ્રોબ્લેમમાંથી બહાર નીકળવા માટે તમને સમય 4 મહિના હજુ આપી શકે, આપણે વાત કરીશું, પણ તમે તાત્કાલિક એને રદ કરો ને તમે બંધ કરી દઈશું, એનાથી આ દેશમાં બેન કપડાં તો બધા પહેરવાના છે, કપડાં વગર આ દેશ નથી ચાલવાના, પણ એક વસ્તુ આપણે સમજવું પડે, એના ઉપર સામાન્ય માણસ પર કેટલો બોજ છે. મને નથી લાગતું 0.4% કરતાં એના ઉપર બોજ છે,
હું એકલો નથી, કોઈ પણ તમે સંજયભાઈને પણ પૂછશો એ બધા જ આંકડા લઈને આવ્યા છે. એમાં એમને કહો કે ભાઈ જીએસટીથી કાપડ ઉદ્યોગ પર કેટલો ભરણ પડવાનું છે સામાન્ય માનવી પર, 0.4%. એટલે 100 રૂપિયાને તમે વસ્તુ ખરીદો તો 40 પૈસાને તમને જીએસટી લાગવાનું છે, એનાથી વધારે નથી. હું ચેલેન્જ સાથે હું બતાવીશ, હું મને કોઈ વસ્તુ મને કેલ્ક્યુલેશન કરવાની વાત કરે એ 18% વાત કરી એમ્બ્રોઇડરી ઉપર. એમ્બ્રોઇડરીનો શું જોબ ચાર્જિસ હોય? 5 રૂપિયા, 7 રૂપિયા, 10 રૂપિયા. 10 રૂપિયા ઉપર 18%, એ પણ તમે કાઢી નાખ્યા છે હમણાં નથી, જે પહેલાંની વાત હતી એ વાત કરતા હતા. એટલે 1.8 રૂપીસ, બરાબર 1.8 રૂપીસ જે ટેક્સ જીએસટી એમ્બ્રોઇડરી કામ કરવાવાળાને લાગતું હતું. એ પણ 20 લાખના નીચે હોય કે 17 લાખની અંદર હોય એ પણ કમ્પોઝિટ ટેક્સ ભરીને નીકળી શકે. આપણે માની લઈએ કે બહુ મોટો માણસ 18% જીએસટી જે હતું હવે નથી એ ભરે, તો 1 રૂપિયાને 80 પૈસા 100 રૂપિયાની સાડી પર બેન એ વસ્તુ તમે ટ્રાન્સફર કરી શકો. હું કહું છું પ્રિન્ટિંગ વાળા કમિંગ પાછળ પ્રિન્ટિંગ ઉપર 18%, એ પણ 1 રૂપિયા 80 પૈસા આપણે માનીને ચાલીએ. આ બધી જ વસ્તુ તમે રિક્લેમ કરી શકો. એવું નથી કે આ ભોજ જે છે કન્ઝ્યુમર ઉપર નથી જવાનું, પાસન થાય, પાસન થવાનું છે. એટલે આ વસ્તુ કોંગ્રેસ વાળાને પર્ટિક્યુલરલી સંજયભાઈ ની નેતૃત્વમાં બધા એક વર્કશોપ યોજે અને અમે આવીને સમજાવી દઈશું એ લોકોને, કે એ લોકો સમજે અને પછી અમે આપણે સમજાવીએ. કોંગ્રેસ પાર્ટી તો એટલું વધારે કોઈ સમજી નહીં શકે. જીએસટી એ લોકોની બ્રેન ચાઇલ્ડ છે. હું દાવા સાથે કહી શકું સિંહજીની બ્રેન છે. 2004માં આ પહેલી વખત ચર્ચામાં આવી હતી, પછી એના ઉપર ખૂબ ચર્ચા ચાલી. 2009માં એ લોકોએ બિલ લઈને આવેલા પાર્લામેન્ટમાં, પણ અમે બધા વિરોધ કરેલા, કેમ કે એ લોકોની ત્યારની જીએસટી હતી એ બહુ સારી હતી, એ દેશની હિતમાં નહોતી. અને એ નહીં ગમ્યું ત્યારે દેશ બરબાદ થતો હતો. 28% ના દેશ જો આબાદ થશે, કારણ કે આજે આ દેશ માટે આ જીએસટી અનિર્વા, એટલે શું કહેવાય, ઇટ ઇઝ ઇનેવિટેબલ. હવે તમે એને નહીં રોકી શકો. કહેવાય ના કે યુ કેનોટ સ્ટોપ એન આઈડિયા ફ્રોમ એટ ઇટ્સ ટાઈમ. એને આઈડિયાનો આ સમય આવી ગયો છે. એટલે આવે જીએસટી ને કોંગ્રેસ પણ સમર્થન કરવું જોઈએ. નહીં પણ અમે સમર્થન કરીએ છીએ, આપણે કામ કરીએ છીએ. કેમ કે કોંગ્રેસ અમે નોટબંધીના પણ સમર્થન, અમે નોટબંધીની સિસ્ટમ સામે વિરોધ હતો. અને નોટબંધીથી લોકોને અવળી અસર થઈ શર્મા સાહેબ, આજ દિન સુધી લોકો ભોગવી રહ્યા છે. આમાં કોઈ નહીં, હું હજુ કહું બેન, ચેલેન્જ થી કહું છું તમે, આ લોંગ ટર્મ મેજર છે. ડિમોનેટાઇઝેશન માટે તમે ચર્ચા કરવું હોય તો હું 1 કલાક બેસીને અહીંયા ચર્ચા કરીશું આપણે, કેમ કે હું ડિપાર્ટમેન્ટમાં રહી ચૂક્યો છું. મને ખબર છે કે આ કાળા નાનું કેવી રીતે બંધ થઈ શકે અને અમે કેવી રીતે સફળ રહ્યા છે. જે પર્પઝ મને ખબર છે સોલ્વ નથી થયો. તમારે જો હવે કોંગ્રેસ વાળા બીજા દેશોમાં છુપાવતા હોય અમને ખબર નથી. 2G હોય, કોમનવેલ્થ ગેમ્સ હોય, કોલ સ્કેમ હોય, એમાં લાખો કરોડો રૂપિયા અમે બધા સીએનડીજી વાળાએ કીધું, ઓડિટર જનરલે, એ તમારા લાખો કરોડો રૂપિયા છે ભાઈ, એ ક્યાં ગયા? એ લોકો અમને કે પણ અમારી પાસે હતું જ નહીં. તમારી ઉપજ હતી, તમારી માનસિકતા અમારી ઉપજ હતી. તમારા નિમાવેલા ઓડિટરે કીધું હતું કે આટલા લાખો કરોડો રૂપિયા કોંગ્રેસ વાળા ચવાઈ ગયા. જેટલા કરોડ નું પ્રોજેક્ટ નતો એટલા કરોડ નું સ્કેમ બતાવી દીધું. એટલે એ તમારી ઉપજ છે સાહેબ. કે જે બેરોજગારી વધશે કે ઘટશે, મારું એક લાસ્ટ ક્વેશ્ચન છે. બેરોજગારી ઘટશે, રોજગારી વધશે? કારણ કે સૌથી બેન એમાં એટલા માટે કહું છું કે આ જીએસટી આવવાથી 95% જે ટ્રાન્ઝેક્શન્સ ચોપડા પર આવશે. જી, એટલે પહેલા તો સૌથી પહેલા તો એકાઉન્ટન્ટ્સ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ નું કામ તો વધવાનું છે. જી, સાથે સાથે જ્યારે આ પૈસા ટેક્સના રૂપે આવશે, જી, તો એનાથી ઇન્વેસ્ટમેન્ટ વધશે, એમાં બેન્કોના પણ પૈસા વધશે, બેન્કો લેન્ડિંગ કરી શકે, એનાથી આખા ઇકોનોમીમાં એક ટ્રિગર થશે. હું ચોક્કસ પેટે એમને કહે છે કે ભાઈ 6.1% આજે ગ્રોથ રેટ છે, હું માનું છેલ્લા આ ફર્સ્ટ ક્વાર્ટરમાં આ હું કન્સિડર કરું છું. પણ કારણો ડિમોનેટાઇઝેશન નથી. 7.9%થી 6.1% આજે ગ્રોથ રેટ જે થયો એના કારણો આખા વિશ્વમાં જે મંદીને વાતાવરણ છે એના ઇમ્પેક્ટ છે. આજે હું કહું છું, જ્યારે બ્લેક મની તમે કીધું કે અમે કંઈ પકડાયા નહીં, એ ફ્લોપ થઈ ગયું, એટલે પૈસા તો બેંકમાં તો આવી ગયું. એ પૈસા જશે ક્યાં? બેંકોમાંથી ઇન્વેસ્ટમેન્ટ થશે, પણ લોકો રાહ જોઈ રહ્યા છે કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ક્લાઇમેટ આખા વિશ્વમાં થોડોક બદલશે અમે ઇન્વેસ્ટમેન્ટ કરીશું. બેંકો પણ ધિરાણ વધારશે,
આ પૈસા સરકાર પાસે આવશે, પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ વધશે, પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ વધે, બેંકો ધિરાણ આપે તો પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ વધશે, તો ઓવરઓલ જે ઇકોનોમિક ગ્રોથ છે એ જે 2% વાત કરે છે, આ દેશ 9% પાછા 2000 જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકારમાં જે થયું હતું એવી જ રીતે નરેન્દ્રભાઈની સરકારમાં પણ 9% ગ્રોથને આ દેશને લઈ જશે નરેન્દ્રભાઈ, અને રોજગારો વધશે, ચોક્કસ વધશે. થેન્ક યુ સાહેબ, આપનું કંઈ કહેવું હોય તો. છેલ્લે હું એટલું જ કહીશ, શર્માજી રાજકીય વિશ્લેષક તરીકે છે એટલે એમને વાત કરવી પડે, પણ વાસ્તવિકતા જુદી છે. રોજગારીની તકો કોઈ જ ઊભી નથી થવાની, આવનારા દિવસોમાં રોજગારી જતી રહેશે, યુવાનો બેરોજગાર વધારે થશે, અને હું માનું છું કે દેશ સમૃદ્ધિ તરફ જાય એવું અમે હંમેશા વિચારીએ છીએ, પણ જે રીતે આ સત્તા ચાલી રહી છે, જે અણધડ વહીવટ અને ફક્ત વાતોથી ચાલનારી આ સરકાર છે, વાસ્તવિકતામાં 0 છે. સૌનો સાથ સૌનો વિકાસ નહીં, સૌનો સાથ ખરો, વિકાસ પોતાના જ મળતિયાઓનો, અને એ રીતે જે રીતે દેશ ચાલી રહ્યો છે હું માનું છું કે દેશની આવનારા દિવસો ખૂબ જ વિકટ પરિસ્થિતિમાંથી લોકોએ સામનો કરવો પડશે, અને લોકો એના માટે તૈયાર રહે એવું ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે એવું હું કહેવા માગું છું. રૂબીનભાઈ, આ જે સિસ્ટમની વાત કરી હતી સંજયભાઈ કે સિસ્ટમ હજુ સુધી ઇમ્પ્લિમેન્ટ નથી થઈ, તો એ બાબતે આપ શું કહેશો? મને એમ લાગે છે કે સિસ્ટમ એની રીતે કામ કરવાની છે, કારણ કે બેઝિકલી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ સાથે આ બધી વાતો જોડાયેલી છે અને ડિજિટલાઇઝેશન તરફ આપણે જઈ રહ્યા છીએ, એટલે એ થોડીક એને રિસીવ કરવા અને એડોપ્ટ કરવામાં થોડીક લોકોને મુશ્કેલી પડતી હોય, પરંતુ આજે આ દેશમાં 125 કરોડની વસ્તીમાં 100 કરોડ જેટલા તો ફોન છે, એને કોઈ સમજાવવા નથી જતું, અને સામાન્ય માણસો પાસે એ સારામાં સારા સ્માર્ટફોન છે અને એ પોતાની રીતે શીખી જાય છે. મને એમ લાગે છે કે અત્યારે આપણે જેટ યુગમાં જીવી રહ્યા છીએ અને જેટ યુગ કરતાં પણ આગળ નીકળી ગયા છે. 20મી સદી અને 21મી સદીમાં આસમાન જમીનનો ફરક છે. 20મી સદીમાં જે ધીમી ગતિએ આપણે ચાલતા હતા એને બદલે હવે છેલ્લા 1.5 દાયકામાં આ વિશ્વએ જબરદસ્ત પ્રગતિ કરી છે, અને તેમાં નરેન્દ્ર મોદીની સરકારમાં હું એમ ચોક્કસપણે કહી શકું કે ગુજરાત રાજ્ય અને ત્યાર પછી છેલ્લા 3 વર્ષથી કેન્દ્રમાં આપણે બહુ સ્પીડમાં આગળ વધી રહ્યા છે. એક પછી એક નવા નવા સ્ટેપ લેવામાં આવ્યા છે અને એને બને ત્યાં સુધી ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું છે, બને ત્યાં સુધી આપણે કરને ચેક કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે, એને દરેક વ્યવહારને નેટવર્કમાં મૂકવાનો પ્રયત્ન કરી રહ્યો છે, એને કારણે નાણાં વધારે પડતા આપણી પાસે આવવાના છે અને એનો ઉપયોગ થવાનો છે. એટલે મને એમ લાગે છે કે હમણાં જ વર્લ્ડ બેંકના સેક્રેટરી, હું નામ ભૂલી ગયો એમનું, અને એ આવ્યા હતા દિલ્હીમાં, અને એમણે કહ્યું કે આ ડિજિટલાઇઝ અરે આ ડિમોનિટાઇઝેશન પછી તો કદાચ ભારત 2% GDP વધારશે. એટલે આ ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે, અને સંજયભાઈ કદાચ એમ માનતા હોય કે ઘટે કે ઘટ્યા હશે એની વાત કરે, પણ મને એમ લાગે છે કે લાંબા ગાળાની પોલિસી છે, રાતોરાત કોઈ વસ્તુ બદલાઈ જતી નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે એક વાત નવી દિશામાં ચાલ્યા પછી, એ સ્ટડી થયા પછી, એ ચોક્કસ જ આ દેશની પ્રગતિને પંથે મૂકશે. એટલે મને એમ લાગે છે કે GST અમલ સારી રીતે થવો જોઈએ, GST ટીથિંગ ટ્રબલ જે થવાની છે તેને પર ચોક્કસ જ કેન્દ્ર સરકાર લોકોની વાત સાંભળીને એનો ઉપાય કરવાનો પ્રયત્ન કરશે, પરંતુ આ દેશમાં GST નવું યુગ લાવશે એવું મારું માનવું છે. ખૂબ સરસ. હિટલરને રૂપિનભાઈની વાત પરથી, હિટલરની વાત આવી, હિટલરને મેં વાંચ્યો એટલે એને એક લખ્યું છે પોતાની એમાં કે લોકોને રોજ નવા સપના બતાવો અને રાજ કરતા રહો, એમ માનનીય નરેન્દ્રભાઈનું એવું જ તરફ જઈ રહ્યા છે, રોજ નવા એક ઇસ્યુ પર લોકોને ચાંદ બતાવો અને દેશની જનતાને ખુશ રાખો. આ જ વાત સાથે હું, કેમ કે ભારતીય જનતા પાર્ટી એ માને છે કે અમે 21st સેન્ચુરીમાં છે, કોંગ્રેસ પાર્ટીના વિચારધારા જેવો અમે 17મી શતાબ્દીમાં નથી, એટલે નવો નવો આઈડિયા રોજે રોજ નવે આઈડિયા આવી જોઈએ, અને એ આઈડિયા અબ્દુલ કલામે એ જ કીધું કે આઈડિયાથી જ એક નવી નવી દિશા મળે આપણને, પણ આ લોકો વિચાર, આજુ એ લોકોની વિચારધારા 17મી શતાબ્દીમાં છે, 21મી શતાબ્દીમાં છે, એટલે આ બંને આટલો તો ફરક તો રહેવાનો જ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનો. થેન્ક યુ.